બાંધો માં ના આટો માલુ છે હું નહીં આપો એ બાંધો માં એ ટાયા અને ચાવી તમારી છે આ છોકરા હેરી માં કૌર આવે આખો એ ટાયા આય આય માં દીકરી તો રાઈડ માં આય 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 માં દીકરા હું કરો રે આ મારી મમ્મી મને આપ્યો તો આય આમ આ માલી ગાડી ની ચાવી છે પણ અમે હમણાં છે ને બીજી ગાડી લીધી છે એની ચાવી છે તો અને મને બીજી ગાડી ની ચાવી જોઈતી છે ઓય માટી રડાય ને માં દીકરી થઈ એમ કઈ બધાય નાના છોકરાઓ કઈ તું તું મોટી છે ને હું મોટી છું એટલે અમાર દર વખતે ઉચ કરવાનું અરે નાની રમુ એને રણ માં માં દીકરી રણ માં હું તાર નામ શું છે મારું નામ રિંકી રિંકી હે કેની રાખું ઈ તો મમ્મી ને પૂછતા જ ભૂલી ગઈ લે કોણ ને રાખું ઈ જો તને કેવું આમ મે નામ પૂછ્યું તને આમ રડવું ને ભૂલાઈ ગયું ને બધું હે તારે તારું નામ કેટલું સરસ છે ઈ યાદ કરવાનું શું કરતા તાર મમ્મી મારા પપ્પા ને છે ને કેમ જવાનું હતું ને માસી બોલાવતા હતા માં થોડું કામ હતું તમે મને આજે ચોકલેટ તો ના આપી હું કામ મમ્મી બોલાવ અરે હું તને ચોકલેટ નહીં જો આ મુખવાસ બનાવું ને ઈ આપી હા આ તો સંતરા ના છોતરા છે સંતરા ના છોતરા નો મુખવાસ થાય મરી ગઈ તારી માઈ આ બનાવ્યો નથી કહી દી તમે કોઈ દી ના બનાવો ના મેં ના બનાવી મારી મમ્મી તો છે ને ઓલું મોલમાં જાય ને તો સરસ સરસ લેતી આવે હે તમે મોલમાંથી લઈ આવો ત્યાં તોડી નાખી માવડી તું શાંતિથી બેસને મમ્મીને બોલાવી આવો હા તો એને કહેજે ગાંટી બોલાવતા હતા ઓકે આવજે એ મારી મમ્મી મમ્મી ઓલા છે ને ચશ્મા વાળા આંટી બોલાવે છે આ બાજુ વાળા ઓલા કબૂતર ને ચકલાઓ ને જાવે છે ને ઈ ઓલા વિડિયા વાળા આંટી બોલાવે તાયા એવા બાતે ને બેન કે હાવ આમ કાઈ હું કરે લે એવડે એવડે નાના નાના કઈ ખબર ના પડે અને આખો દી સોર મચાવતા હોય આમ ઘણે સારું લાગે હોય તાયા ન હોય તો ગમે નહીં બેન આ વહુ વળી કે ઓલા આપડે કાકી માં આવ્યા હતા ને ઈ કેતા હતા કે સંતરા નો મુખવાસ બનાવો અસલ બને કે બેન હવાર ની મને આ લગાડ્યા પીંજણ આ ઝીણું ઝીણું કામ ખૂટે જ નહીં જોતા આ ઝીણું ઝીણું તે મેં કીધું હાલ તા સરસ આવે છે હા આની બહુ સરસ મુખવાસ તો થાય કાકી કહેતા હતા હવે ટ્રાય કરીએ એમ તે આ તમારે ટાઈમ હાટે બીજું હા બની જાય એટલે કઈ શું કરતા તમે એ છે ને તમારા ભાઈ ને જાવ તું કાલ બાર ક્યાંક શૂટિંગ માં ક્યાંક જવાનું છે કારણ વિડિયા બનાવે તીને એક કઈ હોય ઢગલો એક કપડા કાઢ્યા આ નથી ગમતું ઓલું પહેરું ઓલું નથી ગમતું ને આ પહેરવું ને તેવા બધા માંથી ઇસ્ત્રી બગાડ નાખી એટલે પાછી કરતી તો ને એમાં પાછી હું કરતી હતી આજ ખાઈને મહેમાન આવવાના છે તે મેં કીધું ઝટ ઝટ ડ્રેસ પહેરીને કામતા ફાવે નહીં ને ગરમી એવી થાય એવી થાય તે ઝટ ઝટ હું કરીને ઇસ્ત્રી કરતી ગરમી એ તો કરો કેર વર્તાયો બેન હતા જાય તો હારું એટલે આ ટાયા છે ને એ બાતતા હતા તે મને એમ થયું કે હાલ આમણે બોલા તમાર છોકરી તા ભારી ડાઈસી વા અસર અસર દાદી ઉપર ગઈ છે આમ તો એનો વાંક નતો વાંક તો ટાયા નો હતો હા તે મેં કીધું કે રડે થી જરાક એને બોલાવું ને પછી મને આમ એકલી ને છે ને કંટાળો આવતો લાવો ચાકુ કરવા લાગુ હું તો ના ના તમે ખાલી બે વાતું કરાવો ને તોય બહુ થઈ ગયું બેન હમણાં થઈ જાય આમ હું તમારે સ્ત્રીના કપડા લઈ આવો તો કે મારે ઇલેક્ટ્રિસિટી બચી જાત ને ભેગા કપડા થઈ જાત હા એ પણ વાંધો ને બોલો હવે તમારે હું તમે કેતા ના હું તો ખાલી એમ જ આ
ખબર આ ઓલી બાજુ વાળી એ ગાડી લીધી કોણ બાજુ આ આ આ તમારે ઘર મૂકીને રહી હા એ પરમ દિવસે હું જોતી હતી કે થાળીની આ આરતીની થાળીને લઈને કંઈક નાળિયેર બારિયેર વધેરતા હતા અને ગોટા ગોટા પાડતા હતા મને એમ કે તે નવી લીધી એને હા નવી લીધી હો છાપરા ખુલે ને એવી ગાડી લઈ કેવા નવા નવા નીકળ્યા આપડે કોઈ દી જોયા હતા બેન ખબર નઈ ક્યાંથી માણો ને રૂપિયો આવે લોટરી બોટરી લઈ ગઈ હશે ખબર નઈ કદાચ લઈ ગયો હવે આ અમારા જમાના માં કેવી ગાડી હોય મોટો મકોડો ને મોટર થી અમે અમારા મમ્મી ને કહીએ કે આપડે તો મરી ગયા કોઈ મોટર વાળા મીમા ને નંબર કોઈ હોગા નંબર આપડે આમ કેટલું એમ થાય આપડે ઘેર કોઈ મોટર લઈને આવે તો બે નંબર ના ધંધા હે બાકી અત્યારના કોરોના કાળમાં કોઈ એવી રીતના ગાડીઓ ને એની પેલા તો હમણાં હું અઠવાડિયાથી જોઉં છું ક્યાંક ને ક્યાંક તો જતા આવતા જ હોય છે ભલે ચાય બિસાડા એને રૂપિયા લીધી ને બે ભલે એને રૂપિયા લીધી આપણે તો કોઈની પંચાતે નથી કરતા આપણે તો કઈ પૂછતા નથી આ તો ખાલી તમે બોલાવી બે ઘડી હું કામ કરીને કંટાડી હતી તમે આ કામ કરીને કંટાડો હું ખાલી કહું કે ભાઈ માણસ પાસે રૂપિયો ક્યાંથી આવે દરરોજ બહાર જવું શોપિંગ કરવા જાવ ગાડી લીધી હમણાં બે અઠવાડિયા પહેલા તે બુલેટ લઈ આવ્યા બોલ લે હારું ભાઈ આપણે તો જોઈને રાજી થાય એમ આપણે બાજુ વાળો હક્યો હોય ને તો આપણે ત્યાં એમ થાય ઓલા શું કહે અમારા દાદી કહેતા કે આપણે બાજુવાળા પાડો હે લૂંટ્યો હોય ને તો આપણે રાજી થાય સારું આપણે ગાડી લઈને ક્યાંક જવા તો થાય ભાગી આવું જલ્દી જાવું હે તે એવા રાજી થયા હો મર પરમ દી તમે કીધું ને ત્યાં હું એ બાઈને ઊભી હતી તે હાથીઓ ને કરતા હતા તે મને એમ થયું હારું હારું ભગવાન આપણે તા નથી પણ આપણા પાડો હિ નતા છે આખો દી ગહતી હોય મને એમ થાય કે કોઈ નું તો કાલ હું આવું તમારે આખો દી હું પછી એકલા કરવું આપડે ઘટા માણ નિંદર કર લે ભાઈ નિંદર કેટલી આવે બે નિંદર ના આવે આ ટીવા ટીવા જોઈ જોઈ ને થાકી ગયા હવે તા વિડિયા જોઈ લેવાય ને બધાય વિડિયા હવે જો આપણે તો કઈ ખબર પડે ને છોકરા કરી દે તો થાય છોકરા કરી ન દે પીટી વિના માં જ પડ્યા હોય લઈ ટી 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 આખો દી ગેમો માં જ પડ્યા હોય આપણે શું કેવું પછી જો હું તો આવું લઈને બેઠી હોય તે એમ કે છોકરાને વહુ ને થોડુંક આપણે હેલ્પ થાય ને આપણે ટાઈમ હાલો આવજો હા આવજો Hello everyone, what's up? As a pinky and a rinky, hamari chinky, aapko kaisi lagi? To jarur se comment kijiye. Mummy aa gayi hai phool leke. Bhave. Ola mola chini gulab hai bachcho. Bhagwan ji ke te dekh mast flower. Super. Aur bhi bahut hai.
मारी मम्मी और मैं चल दिए है काम पे, आ लियो चावी। Yeah, it's opening, ladies and gentlemen. इसे लॉक करते हैं। अब इसमें जाते हैं। हैवी ड्राइवर हो? हैवी ड्राइवर है। प्लान चेंज हो गया, पहले मम्मी चलाने वाली थी, फिर उनको बिठा दिया साइड में, बोला आप बैठो। मुझे कोई झोला नहीं देता। ये तो अच्छी बात है ना भाई, आपको एक ड्राइवर मिल गया है। अरे बहन थी तब बहन चलाती थी, अभी तू है, मामा होता तो मामा चलाते है। तो इन्हें राजयोग क्या भाई? अच्छा ओके, चलो तो फिर हम राजयोग एंजॉय करते हैं। अवनी को आज सोने ही दिया, क्योंकि कल रात को सब एडिटिंग किया, काम किया, फिर बातों में लग गए, तो रात को बजे थे 3। सोने में ही लेट हो गया, तो अभी अगर मैं और मोम काम पे चले जाएंगे, डैड और मामा ऑलरेडी बाहर है। हाँ, तो वो उठ के भूत की तरह क्या करेगी? जब तक तुझे ऐसा ना लगे ना कि आज अपने आप नींद नहीं उठना चाहिए। तो मिलते हैं दोस्तों काम के बाद। शाम के बज चुके हैं 4:45 और मैं आ गई हूँ रेस्टोरेंट से, और अवनी के लिए सैंडविच लाई हूँ। हाय, अवनी सैंडविच खा रही है। गुड मॉर्निंग एवरीवन। उसका मॉर्निंग मेरे आने के बाद ही बनता है, तो अभी वो खा रही है सैंडविच और मैं करूंगी रेस्ट। हमें खबर नहीं इतनी खारी मतलब हम सोना सोना टिली लिली करती रही है। यहाँ पे चाय और खारी का मजा लिया जा रहा है। हेलो भाई, हेलो हेलो। अभी तू किधर छुपेगा भैया, मेरी पकड़ में आ चुका है, दिखाई गयो, आवी जा। तमे मामा भाणेज गमे करी लियो ने भाई, मारा वीडियो थी तो दूर रही ज ना सको एम। आपणे ओबीमान ने आपणे वीडियो में आवी जाय बराबर ने मामा। હવે કરો છો, હમણે તો મામા ભાણેજ શું વાત કરતા હતા? આયા પાઈચા પાણે બરવા ગઈ હતી ને, પાઈચા જરા કેઠા કરી નાખો। अच्छा पाने तो गई थी, पाने तो वरवा गई थी। वाह भाई, आप क्यों डांस छे आ तुम्हारे के वार में? ओके ओके, पता तो नहीं करे क्या, कौन सा डांस है ये बता देना भैया, मेरे को तो मालूम नहीं है। अभी भाई जा रहा है रेस्टोरेंट। ओके बाय बाय, हमारी ड्यूटी पूरी हो गई है भैया। एंजॉय, थैंक यू, बाय। मस्त नींद करके हम लोग जग चुके हैं, और अभी बन रहा है हम दोनों के लिए फ्रेश ऑरेंज जूस। और जो काकी माँ है ना हमारे, उसने कल ही बताया कि ये ऑरेंज के छिलके होते हैं ना, उनको छोटा छोटा कट कर लेना, चाहे आप स्क्वायर में कट करो या लंबा करो, जैसे भी। फिर थोड़ी सी शुगर वाटर करके ना उसमें चाशनी बना के थोड़ा सा डिप करके फिर निकाल लेना, और फिर उसे धूप में रख देना, तो एकदम अच्छा वो क्रिस्पी हो जाएगा, तो मुखवास बन जाएगा उसका। तो थैंक यू काकी माँ, हम आज जरूर ट्राई करेंगे। मार्केट में आ गया है सैलड चिप्स एंड लेज चिली न्यू वन, तो वो सैलड जोरदार दिखाई छे, और हमारे पास है तीखी चोरी नु साग राइस, और यहाँ पे केरी नो रस, उधर छाछ है, इसमें रोटली है, डैडी ने आधा खाना खा लिया है। भूख लगेगी? यस, फुल लगेगी, फुल। मामा हेल्प कर रहे हैं अवनी को। जय मु बराबर भाई। यस माय ब्रो, फुल मौज केरी नो रस। केम छो मित्र, मैं और मामा खाके बैठ गए हैं। एक इम्पोर्टेंट मस्त जोरदार कमेंट आया था कि लखन नशे में, इसकी आंखें नशे में लगती है, तो ये बात सिर्फ आप नहीं बोल रहे, ये
पूरी दुनिया मुझे बोलती है, ये कुछ नया नहीं है। घर वाले भी मुझे बोलते हैं कि आँख खोल के बात किया कर, मेरी आँख ऐसी ही रहती है। फिर जब मैं फोटो खिंचवाता हूँ तो मेरी आँख ऐसी ही रहती है। फिर बहन और अवनी बोलती है कि भाई आँख खोल के बात उसमें बात नहीं, वो फोटो का पोज दिया कर। और लगभग जिनसे भी मैं मिलता हूँ वो यही बोलते हैं कि भाई तू नशे में रहता है 24 घंटे या क्या है। लेकिन अभी आंखें ही ऐसी है बाई डिफॉल्ट, तो क्या कर सकते हैं। तो मैं ऐसा इसको यारो माफ करना, ये नशे में नहीं। तो ऐसा बताइए डैडी भाई, अंकित और उसकी मम्मी भावना सोनी और रूपल भट्ट, हैप्पी बर्थडे आप सबको। आप लोग करोड़ों साल जियो, ऐसी हम सब की तरफ से शुभेच्छा। बड़ी बड़ी गाड़ी लो और ऊपर हो, ऊपर छपरा छोकरा बाहर निकला। कल जो ये था कि बाल कटाने को देसी भाषा में क्या बोलते, तो इतनी कमेंट आई ना कि हम लोग हंस हंस के पागल हो गए। फॉर एग्जाम्पल क्या क्या था, पीसा का पावा, छिछरा का पावा, हजामत खरा हुई। पर एमाथी एक सुटेबल जो पोरबंदर साइड में जो बोलते हैं ना, वो अभी मामा बताएंगे। आज हमारे डियर मामा बताएंगे। पोरबंदर में अभी तो सब लोग बोलते हैं सलून में जाना है, लेकिन पहले के जमाने में उसको वैतू बोलते थे। हाँ, किसी की शादी होती है, किसी को होता है, तो बोलते हैं वैतू करवाने जाना है। किसी को पता भी नहीं चलता कि ये वैतू क्या है। वाह, तो सभी युवा लोग को थैंक यू इतनी सारी कमेंट करने के लिए। वैतू भी 2-3 लोगों ने बोला है। आप इधर बैठ जाइए जीजा जी के पास। अरे भैया तू, नहीं नहीं बेटा, नहीं नहीं बेटा, आप जीजा जी के पास बैठेंगे तो बहुत अच्छा लगेगा। मैं इधर पीछे खड़ा हूँ। मेन बात बताने का है दोस्तों कि कृष्णा बेन के लगन का हाईलाइट का वीडियो ऑलमोस्ट रेडी हो चुका है। पूरा आएगा वो बाद में आएगा, लेकिन 15-20 मिनट का एक स्पेशल हाईलाइट वीडियो आएगा, तो वो ऑन द वे है, शायद इसी हफ्ते आ जाएगा। जैसे ही आ जाएगा हम अपलोड करेंगे, तो आप लोग बने रहिए इस चीज के लिए। के मेन चीज बतानी है, कुछ कमेंट ऐसी आती है कि पुराने वीडियो अपलोड मत करो, नए वीडियो अपलोड करो। ये ऐसा नहीं है, वो जो लोग देख रहे हैं वो रेकमेंडेशन में आते हुए, वो रेकमेंडेशन में आते हुए वीडियो देखते हैं। मेन बात मैंने पहले भी बोला था कि कितने सारे लोग ने सब्सक्राइब ही नहीं किया है। आधे से ज्यादा हमारे व्यूज जो है वो लोग ने सब्सक्राइब ही नहीं किया। तो दोस्तों आप प्लीज, नीचे ही है सब्सक्राइब का बटन, करने के बाद जो बेल आइकन है उसके ऊपर टच करो। हाँ, वहाँ पे सबसे ऊपर आएगा ऑल, उसके ऊपर टच करना है। तो फिर जब भी वीडियो दोपहर के 1:30 बजे टिंग आ जाएगा कि भाई वीडियो आ गया है, तो आप उसमें से देख लीजिए प्लीज। हो और कुछ मुझे पता है, जब मैं नया नया था यूट्यूब में, तो कभी किसी को वीडियो लाइक करना है या सब्सक्राइब करना है तो मांगते थे कि लॉग इन या साइन अप। तो दोस्तों गूगल है आजकल, लॉग इन भी कर दो, मेरे लिए कर दो आप, ठीक है दोस्तों, सब्सक्राइब प्लीज प्लीज। तो आज के लिए इतना ही दोस्तों, हमारे वीडियो को लाइक कीजिए, शेयर कीजिए, सब्सक्राइब कीजिए और मौज कीजिए। कमेंट को रख दो, मिलते हैं नेक्स्ट व्लॉग में। जय।